नमस्कार मित्रों, स्वागत छे तमारू यूट्यूब चैनल टेलिग्राम चैनल रणजीत आहिर MPHW मा। जो मित्रों आप आरोग्य लक्षी वीडियो जोवा माटे यूट्यूब चैनल रणजीत आहिर MPHW सब्सक्राइब करो। विद्यार्थी मित्रों, आज आपणे MPHW नी पोस्ट पर तेमनी फरजो कई कई होय छे तेनी माहिती जोवानी छे, तो चालो जोईए। घरे घरे सर्वेलन्स कामगीरी, घरे घरे जईने सर्वेलन्स कामगीरी करवानी होय छे। गृह मुलाकात करी तावना केसो शोधवा, गृह मुलाकात करी तावना केसो शोधवा, घरे जईने घरना सभ्यने तेमनी हिस्ट्री लेवामां आवे छे, तेमने प्रश्न पूछवामां आवे छे कि तमारा घरमां कोईने ताव आवे छे, छेल्ला 15 દિવસની અંદર તમે ઘરની બહાર એટલે કે બહાર ગામ ગયેલા છો, છેલ્લા 15 દિવસની અંદર તમારી ઘરે કોઈ બહાર ગામથી મહેમાન આવેલા છે, તમારા ઘરમાં કોઈ સગર્ભા માતા અથવા 1 વર્ષથી નાનું બાળક છે, આવી તેમની હિસ્ટ્રી લેવાની હોય છે। રાષ્ટ્રીય વાહકજન્ય રોગોનું નિયંત્રણ કરવું, રાષ્ટ્રીય વાહકજન્ય રોગોનું નિયંત્રણ કરવું। રાષ્ટ્રીય વાહકજન્ય રોગો એટલે NVBD CP, નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ, જે અંતર્ગત જે મેલેરિયા, ચિકનગુનિયા, હાથીપગો, ડેન્ગ્યુ જેવા રોગો આવે તેમના પર નિયંત્રણ કરવું, અને આ NVBD CP અંતર્ગત જે રોગો ફેલાય છે તે મચ્છર દ્વારા ફેલાતા રોગો છે। સર્વેલન્સ કામગીરી કરતી વખતે ઘરે ઘરે જઈને ઘરના મુખ્ય વ્યક્તિ અથવા ઘરના સભ્યોને આરોગ્ય શિક્ષણ પૂરું પાડવું જોઈએ, એટલે કે IEC પૂરું પાડવું જોઈએ। જંતુનાશક દવાઓનો છંટકાવ કરાવો, તો આપણે તે દવાઓ જોઈએ। ટેમીફોસ એટલે એબેટ તે ખુલ્લા પાત્રોમાં જ નાખવામાં આવે છે। એબેટની અસર માત્ર ને માત્ર પોરા પર થાય છે, પોરા એટલે લાર્વા। એબેટની અસર માત્ર ને માત્ર પોરા પર થાય છે, પ્યુપા પર તેમની અસર થતી નથી। તો તેમની માપ સાઈઝ જોઈએ, તેનું પ્રમાણ જોઈએ। 10 લિટર પાણીમાં 2.5 ml ટેમીફોસ નાખવાનું હોય છે, અને ટેમીફોસમાંથી એબેટ બને છે। 10 લિટર પાણીમાં 2.5 ml નાખવાનું હોય છે, અને 1 લિટર પાણીમાં 0.25 ml નાખવાનું હોય છે। 1 લિટરની જે બોટલ હોય તેમાં 0.25 ml નાખવાનું હોય છે, અને તે આછા સફેદ કલરનું બને છે, અને તે પછી ત્યારબાદ પાણીની ટાંકીમાં નાખવાનું હોય છે। તો તેમને તે આપણે 1 લિટર, ઉદાહરણ તરીકે 1 લિટરમાં બનાવ્યું બરાબર, તો તેને કઈ રીતના નાખવું તેની માપ સાઈઝ આપણે જોઈએ કે 1 ચોરસ મીટર પાણીની ઊંડાઈ 1.5 ફૂટ હોય તેવા પાત્રોમાં 20 ml તૈયાર દ્રાવણ નાખવાનું હોય છે। 1 ચોરસ મીટર એટલે કે 1 મીટર લંબાઈ ગુણ્યા 1 મીટર પહોળાઈ ગુણ્યા 1.5 ફૂટ એટલે કે 1.5 મીટર ઊંડાઈ હોય તેવા પાત્રોમાં 20 ml તૈયાર દ્રાવણ નાખવાનું હોય છે। યાદ રાખજો મિત્રો, આ પૂછાઈ શકે છે તમને, અને તમે જ્યારે ફિલ્ડમાં કામ કરશો ત્યારે પણ તમને આ ઉપયોગી થશે। 1 ચોરસ મીટર એટલે કે 1 મીટર લંબાઈ ગુણ્યા 1 મીટર પહોળાઈ ગુણ્યા 1.5 ફૂટ ઊંડાઈ એટલે કે 1.5 મીટર ઊંડાઈ થઈ, તેમાં 20 ml તૈયાર દ્રાવણ નાખવાનું હોય છે। સામાન્ય રીતે સિમેન્ટની ટાંકીમાં 40 ml દ્રાવણ નાખવાનું હોય છે, 40 ml દ્રાવણ નાખવાનું હોય છે, એટલે કે 1 મીટર લંબાઈ ગુણ્યા 1 મીટર પહોળાઈ ગુણ્યા 3 ફૂટ ઊંડાઈ, ઉપલામાં 1.5 ફૂટ ઊંડાઈ હતી, આમાં 3 ફૂટ ઊંડાઈ હોય તો 40 ml દ્રાવણ નાખવાનું હોય છે। એબેટનું દ્રાવણ 24 કલાકની અંદર વાપરી નાખવું જોઈએ, એબેટનું જે તૈયાર દ્રાવણ હોય તે 24 કલાકની અંદર તેમનો નિકાલ કરી નાખવો જોઈએ। ત્યાર પછી જોઈએ BTI નો પણ છંટકાવ કરવામાં આવે છે। BTIનું ફૂલ ફોર્મ જોઈએ, બેસિલસ થુરેન્જિસિસ ઇઝરાયલેન્સિસ। BTIનો ઘરની બહાર ખુલ્લા ખાડા ખાબોચિયામાં છંટકાવ કરવાનો હોય છે।
बीटीआई नो छटकाव नेक्सम पंप द्वारा करवामां आवे छे। बीटीआई नो छटकाव सेना द्वारा करवामां आवे छे? नेक्सम पंप द्वारा करवामां आवे छे। ત્યાર પછી જોઈએ ફોગિંગ મશીન। ફોગિંગ મશીન દ્વારા જે ફોગિંગ કરવામાં આવે છે તે મેલેરિયાના કેસો, ડેન્ગ્યુના, ચિકનગુનિયાના કેસો નોંધાયા હોય ત્યારે ફોગિંગ કરવામાં આવે છે। ઝેરી મેલેરિયા એટલે કે પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમને ઝેરી મેલેરિયા તરીકે ઓળખવામાં આવે છે। તો ફોગિંગ મશીનમાં હાલમાં કઈ દવા વાપરવામાં આવે છે? તો ફોગિંગ મશીનમાં સાયફેનોથ્રિન નામની દવા વાપરવામાં આવે છે। मित्रों आ याद रखो, तमने एग्जाम में एमसीक्यू में पूछाई सके से आ प्रश्न के हाल में फोगिंग मशीन में कई दवा वापरवामां आवे छे? तो तेमां आवे साइफेनोथ्रिन नामनी दवा वपराय छे। त्यार पछी जोईए आईआरएस इंडोर रेसिड्यूल स्प्रे। आईआरएस नुं फूल फॉर्म इंडोर रेसिड्यूल स्प्रे। मित्रों आ बधाय फूल फॉर्म तमने एग्जाम में पूछाई सके छे। तो आईआरएस में कई दवा वपराय छे? तो तेमनुं नाम जोईए आल्फा साइफन मेथ्रिन 5% नामनी दवा वपराय छे। आईआरएस स्प्रे में कई दवा वपराय? आल्फा साइफन मेथ्रिन 5% नामनी दवा वपराय छे। इंडोर रेसिड्यूअल स्प्रे नो छटकाव स्टीरम पंप द्वारा करवामां आवे छे। क्या पंप द्वारा? स्टीरम पंप द्वारा। અને બીટીઆઈમાં નેક્સમ પંપ દ્વારા અને ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રેમાં સ્પિરપ પંપ દ્વારા છંટકાવ કરવામાં આવે છે। ત્યાર પછી જોઈએ ઘરગથ્થુ ઉપાય। આ બધા બળેલું ઓઇલ અથવા કેરોસીન ઘરની બહાર ખાડા ખાબોચિયામાં છંટકાવ કરવો। ઘરની બહાર જે ખાડા ખાબોચિયા ભરાણા હોય તેમાં બળેલું ઓઇલ અથવા કેરોસીનને મિશ્રણ કરીને 2-3 ઢાંકણા ખાડામાં નાખવાથી, ફટતે ખાડામાં નાખવાથી તેમનું પાણીની સપાટી પર એક લેયર બનશે। લેયર બનવાને કારણે અંદર લાર્વા અથવા પ્યુપા શ્વાસ ન લઈ શકવાને કારણે તેનો નાશ થાય છે। અથવા બળેલા ઓઇલમાં કાપડના બોલ બોલીને ખાડા ખાબોચિયામાં નાખી શકાય છે। ત્યાર પછી જોઈએ કૂવા ટાંકીનું ક્લોરિનેશન કરવું। કૂવા ટાંકીનું ક્લોરિનેશન કરવું, તમે જે ગામમાં MPSW તરીકે જોબ કરતા હોય તો તે ગામમાં આખા ગામમાં પાણી વિતરણ કરવા માટે કૂવામાંથી પાણી વિતરણ થતું હોય અથવા કોઈ ટાંકામાંથી પાણીનું વિતરણ થતું હોય તો તેમનું ક્લોરિનેશન કરવું, ઘરે ઘરે ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવું અને જે પાણીના ટાંકામાંથી અથવા કૂવામાંથી આખા ગામમાં પાણીનું વિતરણ થતું હોય તો તે ક્લોરિન કરેલું છે તે બરાબર છે કે નહીં તેને ક્લોરોસ્કોપ દ્વારા પાણીની તપાસ કરવી, જો તમારા ગામમાં તાવના શંકાસ્પદ દર્દીઓની સ્લાઇડ લેવી, જો તમારા ગામમાં ઘરે ઘરે સર્વેલન્સ કામગીરી દરમિયાન તાવના શંકાસ્પદ દર્દીઓની સ્લાઇડ લેવી અને તે સ્લાઇડ MF2 રજિસ્ટરમાં નિભાવવાની હોય છે, MF2 રજિસ્ટર આવે તેમના તેમાં તેમનું પૂરું નામ, સરનામું, તેમની મેલ કે ફિમેલ, તેમની ઉંમર, કઈ તારીખે તમે સ્લાઇડ લીધેલી છે, તે સ્લાઇડમાં કોડ નંબર, તે બધી MF2 રજિસ્ટરમાં નિભાવણી કરવામાં આવે છે। આપણે જોઈએ તો સબ સેન્ટર કક્ષાએ 8 પ્રકારના રજિસ્ટર નિભાવવામાં આવે છે, તેમાં MF2 રજિસ્ટર 6 નંબરનું રજિસ્ટર ગણાય છે। તો ત્યાર આપણે સબ સેન્ટર કક્ષાએ જે 8 રજિસ્ટર નિભાવવામાં આવે છે તે જોઈએ આપણે। રજિસ્ટર નંબર 1 સામાન્ય માહિતી અને ગૃહ મુલાકાતનું રજિસ્ટર। રજિસ્ટર નંબર 1 સામાન્ય માહિતી અને ગૃહ મુલાકાતનું રજિસ્ટર એટલે કે ડેલી ડાયરી। ત્યાર પછી જોઈએ રજિસ્ટર નંબર 2
लायक दंपति सहित सर्वे रजिस्टर, लायक दंपति सहित सर्वे रजिस्टर ते रजिस्टर नंबर बे में नोंध करवामां आवे। त्यार पछी रजिस्टर नंबर त्रण कुटुंब कल्याण सेवाओं रजिस्टर, रजिस्टर नंबर त्रण में कुटुंब कल्याण सेवाओं रजिस्टर। रजिस्टर नंबर चार अने पांच मातृ बाल संभाल अने रोग प्रतिकारक रसीओं रजिस्टर, रजिस्टर नंबर चार अने पांच मातृ बाल संभाल अने रोग प्रतिकारक रसीओं रजिस्टर। त्यार पछी आपणे जे वात करी एमएफ टू रजिस्टर, ते रजिस्टर नंबर छ में मेलेरियाना रोगनू निभावणीनू रजिस्टर एटले के एमएफ टू रजिस्टर। त्यार पछी रजिस्टर नंबर सात स्टॉक रजिस्टर एटले के जत्था नोंधणी रजिस्टर। त्यार पछी रजिस्टर नंबर आठ ते जन्म मरणनू रजिस्टर। आ सब सेंटर कक्षाए आ आठ प्रकारना रजिस्टर निभाववामां आवे छे, तेमां एमपीएस डब्ल्यू ने अगत्यनू गणी शकाय तेवुं एमएफ टू रजिस्टर एटले के रजिस्टर नंबर छ मेलेरियाना रोगनू निभावणीनू रजिस्टर। त्यार पछी जोईए टीबीना शंकास्पद दर्दीनी तपास, તમારા ગામમાં કોઈ ટીબીના શંકાસ્પદ દર્દી હોય તો તેમની તપાસ કરાવવી, અને જે દર્દી હોય તેમને ફોલોઅપ લેવા, ટીબીના દર્દી અને ફોલોઅપ લેવા, ટીબી લેપ્રેસી રોગની નિયંત્રણ કામગીરી, ટીબી લેપ્રેસી રોગની નિયંત્રણ કામગીરી કરવી, આરોગ્ય કાર્યક્રમોનું અમલીકરણ કરાવવું, આરોગ્ય કાર્યક્રમોનું અમલીકરણ કરાવવું એટલે કે તેમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અને જે નવા કાર્યક્રમ આવતા હોય તેમને અમલીકરણ કરાવવું, અંધત્વ અને મોતિયાના કેસોની તપાસ કરવી, અંધત્વ અને મોતિયાના કેસો જો તમારા ગામમાં હોય તો તેમની તપાસ કરાવવી, અથવા તેવા લોકોને પીએસસી પર અથવા સીએસસી પર અથવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રિફર કરાવવા, ચેપી રોગોનું નિયંત્રણ કરવું, ચેપી રોગોનું નિયંત્રણ કરવું, અને જો ચેપી રોગોનું નિયંત્રણ કરવું અથવા બિનચેપી રોગોના કોઈ દર્દી હોય તો તેમને પીએસસી પર સીએસસી પર રિફર કરવા, અને મંથલી રિપોર્ટિંગ કરવાનું હોય છે। આ સિવાય ઘણી કામગીરી, તમે નોકરી પર લાગી જાઓ ત્યારે આ સિવાયની પણ ઘણી કામગીરી પીએસસી પરથી સોંપવામાં આવતી હોય। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।